જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા અને વૈષ્ણવ છે પાંચમા રજોબાઈ ક્ષત્રાણી જેઓ અડેલના રહેવાસી છે આજે એમની વાર્તા કહીએ છીએ વૈષ્ણવો તો આ રજો ક્ષત્રાણી છે એ નિત્ય રોજે રોજ પોતાના ઘરેથી સુંદર સામગ્રી છે એ લઈ અને રાત્રે છે શ્રી મહાપ્રભુજીને પાસે પધારતા અને નિત્ય મહાપ્રભુજીને આરોગાવતા એમનો આ પ્રકારનો નિયમ હતો વૈષ્ણવ એક દિવસ શ્રી લક્ષ્મણ ભટ્ટજીનો નો દિવસ આવ્યો એટલે મહાપ્રભુજીએ બધા બ્રાહ્મણોને છે ભોજન અર્થે પ્રસાદ લેવા અર્થે બોલાવ્યા હતા અને એની જે કઈ તૈયારી કરવાની હોય એમાં થોડું ઘી છે એ ઘટ્યું છે એટલે શ્રી મહાપ્રભુજીએ એક વૈષ્ણવને છે આ રજો ક્ષત્રાણીને ત્યાં મોકલ્યા છે અને કહ્યું છે કે તમે થોડું ઘી છે એ ત્યાંથી માંગી લઈ આવો એટલે વૈષ્ણવ છે એ રજો ક્ષત્રાણીને ત્યાં આવે છે અને કહે છે કે અમને થોડું ઘી છે એ જોઈએ છે અને મહાપ્રભુજીએ કહ્યું છે એટલે કહે છે કે આ વખતે ઘીની સી જરૂર પડી શું જરૂર પડી શું કારે શું કામે જરૂર પડી ત્યારે કે છે કે આજે લક્ષ્મણ ભટજીનો શ્રાદ્ધ છે બ્રહ્મ ભોજન આજે રાખેલું છે અને એમાં થોડું ઘી છે એ ઘટે છે માટે ઘી લેવા મોકલ્યો છે એટલે ક્ષત્રાણી છે રજુબાઈ એ કે છે કે મારી પાસે અલગથી જુદું ઘી નથી એટલે એ તેઓ ના પાડે છે એટલે વૈષ્ણવ છે તો દોડી અને મહાપ્રભુજી પાસે આવીને કે છે કે રજો ક્ષત્રાણીએ તો ના પાડી છે એમ કે છે કે અલગથી મારી પાસે જુદું ઘી નથી એટલે મહાપ્રભુજી એને બીજી વાર મોકલે છે કે જા તું ફરીથી માંગી આવ ત્યારે એ વૈષ્ણવ છે એ ફરી આવે છે કે છે કે મહાપ્રભુજી ખીજે છે રજો ક્ષત્રાણીને કે તો તમે હવે ઘી આપો એટલે કે છે કે મેં કહ્યું ને કે મારી પાસે ઠાકોરજીનું ઘી છે બીજું અલગથી કોઈ ઘી છે નહીં એટલે મારી પાસે ઘી નથી એટલે વૈષ્ણવ છે એ જાય છે અને બધા જ સમાચાર તે મહાપ્રભુજીને આપે છે મહાપ્રભુજી ત્રીજી છે મોકલ્યા અને છતાં પણ રજુબાઈ પછી મહાપ્રભુજીએ બીજી વ્યવસ્થા કરાવી અને ઘી છે એ મંગાવી અને બધાને બ્રહ્મ ભોજન છે એ કરાવી દીધું અને રાત્રિનો સમય થયો અને પોતાના નિયમ પ્રમાણે રજો ક્ષત્રાણી છે જે ઠાકોરજી માટે સિદ્ધ કરેલી સામગ્રી નવી નવી હોય તે રોજ શ્રી મહાપ્રભુજીને અંગીકાર કરાવે એટલે માટે તેઓ આજે ઘરની સામગ્રી છે 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 એ એ લઈને આવ્યા ત્યારે તો પીઠ દઈને બેઠા છે ખીજ્યા એટલે રજો ક્ષત્રાણી પૂછે છે કે અમારો શું અપરાધ છે તો કે આજે અમારા પિતાનું શ્રાદ્ધ હતું એમાં ઘી કટ્યું તો તમે કેમ ન આપ્યું એટલે કે છે કે કૃપાનાથ મારી પાસે જે ઘી હતું એ મારું નહોતું એ તો શ્રી ઠાકોરજીનું હતું અને અમે એ કઈ રીતે આપી શકીએ તમારે ત્યાં તો ઘણું બધું ઘી પડ્યું હતું તમે એમાંથી કેમ ના કાઢ્યું મહાપ્રભુજી કે એ તો ઠાકોરજીનું છે એમાંથી કેમ કઢાય તો કે મારે પણ એમ જ છે મારે તે મારી પાસે પોતે અલગથી કોઈ પણ પ્રકારનું ઘી હતું નહીં ઠાકોરજીનું જ હતું એટલે મેં ન કાઢ્યું અને ન આપ્યું આ મહાપ્રભુજી છે આ પ્રકારે રજો ક્ષત્રાણીની પરીક્ષા છે કરી ત્રણ વખત વૈષ્ણવને મોકલ્યા પણ એક વખત ઠાકોરજીની જે હતી વસ્તુ ઠાકોરજીનું ઘી હતું એ ક્યારે બીજા કામ અર્થે બીજા ઉપયોગ માટે વાપરવા આપ્યું નથી જે ઠાકોરજીનું છે એ ઠાકોરજીનું જ છે બીજા કામમાં છે એને ઉપયોગ કરાય નહીં અને પછી મહાપ્રભુજી છે એ પ્રસન્ન થયા છે અને રજોક્ષત્રાણીએ કહ્યું કે આ વખત તો આ સામગ્રી છે એટલે તમારે અવશ્ય જોઈએ પ્રભુએ પ્રસન્ન થઈ અને સામગ્રી છે આરોગી છે એ ખૂબ જ ઠાકોરજીની સેવા છે આનંદપૂર્વક કરતા ઠાકોરજી એમને સાનુભાવ પણ જણાવતા અને શ્રી મહાપ્રભુજીના પણ તેઓ કૃપાપાત્ર સેવક હતા તો તેઓ વૈષ્ણવ છે પાંચમાં થયા અને એમની તો વાર્તા ઘણી બધી છે તો ક્યાં સુધી એમની વાર્તા કહીએ સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આ રજો ક્ષત્રાલયની વાર્તા તમને કેવી લાગી અવશ્ય જણાવજો લાઈક કોમેન્ટ અને શેર છે વિડીયોને કરજો અને બીજા બધા વિડીયો જે આગળ મૂકેલા છે એમને જોવા માટે ઉપર અહીં ક્લિક કરશો એટલે તમને બધા જ વિડિયો છે જોવા મળશે ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ